friends, welcome to Sarjak Capri Overseas in associated with the lecturer. Friends, ગયા વિડિયોની અંદર આપણે એબ્રોડ સ્ટડી એજ્યુકેશન શું છે એનાથી ફાયદાઓ શું છે, સાથોસાથ તમને જોબ રિલેટેડ અથવા તો કેરિયર રિલેટેડ ઓપોર્ચ્યુનિટી શું છે એના મુદ્દાઓની વાત આપણે વિડિયોની અંદર કરેલી હતી, જે આઈ બટન ક્લિક કરવાથી પણ તમને મળી જશે. સાથોસાથ આજના વિડિયોની અંદર આપણે જે જોવાના છીએ એ યુકે એજ્યુકેશન સિસ્ટમ શું છે, વાય યુકે એજ્યુકેશન, અને એને રિલેટેડ એડવાન્ટેજીસ શું છે એની વિશે એક વાત આજના વિડિયોની અંદર આપણે લેશું. ઓલ્ડેસ્ટ યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડ, યસ, ઓલ્ડેસ્ટ યુનિવર્સિટી એટલે કે 12મી-13મી સદીથી માંડીને 17મી-18મી સદીની અંદર પણ બનેલી એવી યુનિવર્સિટી યુકેની અંદર અવેલેબલ છે. ટેક ફોર એન એક્ઝામ્પલ, મિડલસેક્સ યુનિવર્સિટી, નોર્થમ્બ્રિયા યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ગ્રીનિચ, આવી તો ઘણી બધી યુનિવર્સિટીઝ એ યુકેની અંદર અવેલેબલ છે, જેમની એજ્યુકેશન પ્રણાલી છેલ્લા 200-250 વર્ષ જૂની છે. એનું કરિક્યુલમ અપડેટેડ, પણ યુનિવર્સિટી સૌથી જૂની. આ ફાયદો યુકે આપણને આપે છે. ટોપ રેન્કિંગ યુનિવર્સિટીઝ યુકેની અંદર એવી યુનિવર્સિટીઝ છે જે ટોપ 10 યુનિવર્સિટીઝ ઓફ ધ વર્લ્ડ, આખા વિશ્વમાં આવતી યુનિવર્સિટીમાંથી પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ ટોપ 5 ની અંદર આવતી યુનિવર્સિટીઝ છે. સાથોસાથ તમે ગૂગલ ઉપર સર્ચ કરીને ટોપ 100 યુનિવર્સિટીઝ ઓફ ધ વર્લ્ડ એ પણ જો તમે સર્ચ કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે લંડન બિઝનેસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ હોય કે ઇમ્પિરિયલ કોલેજ હોય, એવી ઘણી બધી યુનિવર્સિટીઝ છે જે ટોપ 100 માંથી પણ છે. જેનો મતલબ એ થાય કે ટોપ ક્વોલિટી એજ્યુકેશન એ પણ તમને યુકે આપે છે, અને સાથોસાથ ઓલ્ડેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ જેનાથી એકચ્યુઅલ તમારું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન શું છે, પ્રોફેસરની એક્સપર્ટીઝ શું છે એની પણ વાત તમને યુકે એજ્યુકેશન એબ્રોડ ફાયદો આપે છે. કોર્સિસ અવેબિલિટી, ઓલ મેજર પોસિબલ કોર્સિસ ઇન ધ ફિલ્ડ ઓફ કોમ્પ્યુટિંગ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, નેચરલ સાયન્સ, પેરામેટિક્સ, યુ ચૂઝ, એટલે કે બધા જ ફિલ્ડના કોર્સિસ અવેલેબલ છે. એ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ ફિલ્ડ હોય, એના બધા જ કોર્સિસની અવેલેબિલિટી યુકે એજ્યુકેશન સિસ્ટમની અંદર આપણને મળી જતી હોય છે. શોર્ટર ડ્યુરેશન, યસ, જે એજ્યુકેશન સિસ્ટમ અત્યારે આપણે લઈ રહ્યા છીએ એની અંદર 2 વર્ષનું માસ્ટર્સ ડિગ્રી મળે છે. જ્યારે તમે યુકેની અંદર એજ્યુકેશન લેવા જાઓ છો તો ડાયરેક્ટલી તમારું 2 વર્ષનું એજ્યુકેશન છે એ માત્ર 1 વર્ષની અંદર માસ્ટર્સ ડિગ્રી, જે માસ્ટર્સ ડિગ્રી પાછી ઇન્ટરનેશનલ રેકોગ્નાઇઝેબલ પણ છે અને ટોપ ક્વોલિટી એજ્યુકેશન પણ આપણે લીધેલું છે, જેનો ફાયદો યુકે એજ્યુકેશન સિસ્ટમ એકચ્યુઅલી આપણને આપે છે. એફોર્ડેબલ ફીઝ એન્ડ સ્કોલરશીપ, યસ, યુકે એજ્યુકેશન સિસ્ટમની અંદર જે પણ યુનિવર્સિટીઝની અંદર આપણે એજ્યુકેશન લેવાના છીએ એ યુનિવર્સિટીની ફીઝ એફોર્ડેબલ છે, એટલે કે એક્સપેન્ડેબલ નથી બહુ, સાથોસાથ એની અંદર સ્કોલરશીપ પણ મળે છે. અપ ટુ 8 લાખની સ્કોલરશીપ યુકે ગવર્મેન્ટ તરફથી એ યુનિવર્સિટી આપણને પ્રોવાઈડ કરતી હોય છે. વર્ક વાઇલ યુ સ્ટડી, યસ, વર્ક વાઇલ યુ સ્ટડી એટલે કે તમારો અભ્યાસ પણ ચાલુ છે અને સાથોસાથ તમને ત્યાં પાર્ટ ટાઈમ વર્ક પરમિટ પણ મળે છે. 20 અવર પર વીક, આખા વીકની અંદર તમે 20 કલાક જોબ કરી શકો, આ લીગલી યુકે ગવર્મેન્ટ આપણને આપે છે. સાથોસાથ તમારા અભ્યાસ પૂર્ણ થયા બાદ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ એ પણ 2 વર્ષની અવેલેબલ યુકેની અંદર છે. વર્ક એક્સપિરિયન્સ, યસ, તમે પાર્ટ ટાઈમ વર્ક કરી હોય સાથોસાથ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ પણ લીધી હશે તો એનો જે વર્ક એક્સપિરિયન્સ છે એ વર્ક એક્સપિરિયન્સથી તમારો પોર્ટફોલિયો જનરેટ થાય છે, એ પોર્ટફોલિયોથી તમારી જે પણ કોઈ પીઆર માટેની પ્રોસેસ છે. યુકે ઓલરેડી હેઝ એનાઉન્સ પોઈન્ટ બેઝ પીઆર સિસ્ટમ, એની વિશે એક વાત આપણે આગળ પણ કરશું, પણ સાથોસાથ અત્યારે તમને એટલા માટે જણાવી દઈએ કે જે વર્ક એક્સપિરિયન્સ તમને જોબ એટલે કે ડ્યુરિંગ સ્ટડી મળેલો છે અને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની અંદર મળેલો છે એનાથી તમારી પોર્ટફોલિયો જનરેટ થાય છે અને ફરીથી પીઆર માટેના પણ ચાન્સીસ વધી જાય છે. પાવર ઓફ પાઉન્ડ, યસ, પાઉન્ડનો તમને ખ્યાલ છે કે 1 પાઉન્ડ = 95 રૂપીઝ અત્યારે છે, જેનાથી તમારું જે અર્નિંગ હશે એ અર્નિંગમાં પણ તમને ફાયદો બહુ મોટો થાય છે. એડમિશન પ્રોસિજર, એડમિશન પ્રોસિજર યુકેની અંદર કેવી છે એ પણ તમને ખરેખર જાણવાની ઈચ્છા હશે. તો યુકેની અંદર આખી એડમિશન પ્રોસિજર 2 ઇન્ટેકની અંદર થતી હોય છે. ફર્સ્ટ ઇઝ યોર સપ્ટેમ્બર ઇન્ટેક, સેકન્ડ વુડ બી યોર જાન્યુઆરી ઇન્ટેક. તો 2 ઇન્ટેક તમારી એજ્યુકેશન સિસ્ટમની અંદર, સપોઝ તમારી ઈચ્છા એવી છે કે તમારે જાન્યુઆરી ઇન્ટેકની અંદર જવું છે તો જાન્યુઆરી ઇન્ટેકની અંદર પણ તમે જઈ શકો અને સપ્ટેમ્બર ઇન્ટેક પણ તમને અવેલેબલ છે. સાથોસાથ માઇનર ઇન્ટેક્સ હોય છે જે મે જૂન ઇન્ટેકની અંદર પણ તમારે એડમિશન પ્રોસેસ કરવી હોય તો એ પ્રોસેસ પણ યુકે એજ્યુકેશન સિસ્ટમની અંદર અવેલેબલ છે.
યસ યુકે ની અંદર એવી પણ યુનિવર્સિટીઝ છે જે યુનિવર્સિટી દર બે મહિને એક તમારો ઇન્ટેક એટલે કે તમારી બે મહિના પછી આઈએલટીએસ ની આખી પ્રોસીજર પૂરી થાય તમારી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી એક્ઝામિનેશન ની ટેસ્ટ ને બધું દેવાઈ ગયું તો બીજા જ મહિને એટલે કે દર બે મહિનાની અંદર યુકે ની અંદર એવી યુનિવર્સિટી છે જેની અંદર તમારું જો એડમિશન કરવાની ઈચ્છા હોય તો એડમિશન પણ અવેલેબલ છે વેલ નોન ફોર મેનેજમેન્ટ યસ યુકે એક એવું ખરેખર કન્ટ્રી છે તમારા ફ્રેન્ડ્સને તમારા કોઈ સગાવાળા જો યુકે હોય તો એને પણ તમે આ એક વસ્તુનું વેરિફિકેશન લઈ શકો કે યુકે ઇઝ વેરી વેલ નોન ફોર મેનેજરિયલ સ્કિલ્સ એન્ડ કોર્સિસ કોઈ કોમર્સ ફિલ્ડનો હોય કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડનો હોય એમને પણ જો મેનેજરિયલ ફિલ્ડની અંદર જવું હોય એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ કરવો હોય ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ કરવો હોય માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોર્સ લેવો હોય કે પછી ગ્લોબલ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ આ બધા જ કોર્સિસ મેનેજરિયલને લગતા યુકેની અંદર બહુ સારી રીતના અવેલેબલ છે અને એના પછી તમને મળતી જોબ ઓપોર્ચ્યુનિટીઝ એ પણ બહુ મોટા લેવલ ઉપર યુકે જ આપણને આપતું હોય છે બેસ્ટ ઓપ્શન ફોર મેરિડ કપલ ઘણા વખત કોમેન્ટની અંદર એવા ક્વેશ્ચન આવતા હોય છે કે સર શું લગ્ન થયા પછી પણ એટલે કે એજ્યુકેશન ગેપ હોય એના પછી અમે જઈ શકીએ તો યસ તમારો 5 વર્ષનો એજ્યુકેશન ગેપ છે 10 વર્ષનો છે 15 વર્ષનો છે કે 15 વર્ષથી વધુ એજ્યુકેશન ગેપ છે યુકે ઇઝ ધ ઓનલી કન્ટ્રી વિચ ઇઝ એક્સેપ્ટિંગ યોર એજ્યુકેશન ગેપ એઝ વેલ એઝ યુ કેન એબલ ટુ ગો ધેર વિથ યોર સ્પાઉસ એટલે કે તમે ડિપેન્ડન્ટ વિઝા સાઇમલ્ટેનિયસલી મળે છે અને જે તમારી સાથે ડિપેન્ડન્ટ વિઝાની અંદર આવતા હોય છે આપના વાઇફ એમને ત્યાં ફૂલ ટાઈમ વર્ક પરમિટનો ઓપ્શન એ લીગલી યુકે ગવર્મેન્ટ આપણને આપતું હોય છે ફ્રેન્ડ્સ 2019 ની અંદર મોર ધેન 38,000 ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એ યુકેની અંદર એજ્યુકેશન લેવા માટે ગયા છે જે ઇન્ક્રીમેન્ટ થયું છે પ્રીવિયસ ઇયર કરતા 93% ધેટ ઇટસેલ્ફ શોઝ કે કેટલું પોપ્યુલર છે એજ્યુકેશન ડેસ્ટિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે તો મોસ્ટ કમ્ફર્ટેબલ એઝ વેલ એઝ મોસ્ટ પોપ્યુલર એન્ડ મોસ્ટ એક્સપર્ટીઝ ફિલ્ડ એ આપણને યુકે એજ્યુકેશન સિસ્ટમ પ્રોવાઈડ કરે છે ફ્રેન્ડ્સ યુકે હેઝ અનાઉન્સ પોઈન્ટ બેઝ પીઆર સિસ્ટમ જેનાથી પીઆર લેવું પણ યુકેની અંદર ફ્યુચરની અંદર બહુ ઇઝી થઈ જશે ફ્રેન્ડ્સ યુકે એજ્યુકેશન સિસ્ટમને લગતી કોઈ પણ ક્વેશ્ચન્સ સાથોસાથ એબ્રોડ એજ્યુકેશનને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તમારી એપ્લિકેશન કરવાની ઈચ્છા હોય તો પણ તમને અત્યારે ઈમેલ એડ્રેસ પણ મળેલો છે અને નીચે મોબાઈલ નંબર પણ તમને આપવામાં આવેલો છે જેનાથી વોટ્સએપ કરશો તો વોટ્સએપથી પણ તમે મેસેજ ચેટ પણ કરી શકશો અને તમારે ફોન કરવો હોય તો ફોન લઈને પણ તમે એની માહિતી લઈ શકશો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ